સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એક આસન ઉપર આવા રાક્ષસોએ તપ કર્યું 10,000 વર્ષ સુધી, અને બ્રહ્માજી પ્રસન્ન થયા છે કે મારા પુષ્કરમાં તપ કર્યું, માગો શું જોઈએ? કે બસ અમારે રાજગાદી જોઈએ, અને રાજગાદી સાથે અમને કોઈ મારી ન શકે, કોઈ પુરુષ અમને જીતી ન શકે. યાદ ન રહ્યું કે પુરુષ સાથે સ્ત્રીનું પણ બોલી જાય, કહ્યું કે કોઈ પુરુષ અમને જીતી ન શકે. આશીર્વાદ આપ્યા અને રાજગાદીમાં શુંભ હતા, એ મોટા ભાઈ હતા, શુંભને ગાદી મેળી છે. જય જયકાર બધાએ બોલાવ્યો છે. અને એ શુંભની સેવામાં એના બે સેવકો હતા, ચંડ અને મુંડ. અને એનો સૌથી એક સારામાં સારો સેવક હતો, એનું નામ હતું રક્ત બીજ, જેની પાસે 2 અક્ષોહિણી સેના હતી. અને રક્તબીજને વરદાન હતું બ્રહ્માજીનું કે તારા શરીરમાંથી એક પણ લોહીનું ટીપું પડશે, એમાંથી તારા આકારના હજારો પુરુષો, અજેય પુરુષો ઉત્પન્ન થશે, હજારો. તસ્યેકમ કારણમ રાજન સંગ્રામે યુજ્યત સદા દેહાનુદિરતં સંપાત તસ્ય શસ્ત્રાહત. તને કોઈ શસ્ત્ર મારશે ને તારા લોહીમાંથી એક ટીપું પડશે, એમાંથી તારા જેવા આકારના 1,000 પુરુષો એ જ ક્ષણે ઉત્પન્ન થશે. એક લોહીના ટીપામાંથી 1,000 આવા રક્ત બીજો. આપણે એમ થાય કે આવી જ ખોટી વાતો હોય, પણ અત્યારે નિયમ છે, હજારો લોહીના બિંદુઓ ભેગા થાય ને ત્યારે એક રેતસનું બિંદુ બને. અને આ લોહીની અંદર એવા આપણે કહીએ ને, ડોક્ટરોને કહે કે રક્ત કણો ઘટી ગયા છે, એ રક્તની અંદર અમુક કણો હોય, એક રક્તના કણમાં વિજ્ઞાન એવું કહે કે 1,000થી ઉપર કણો હોય છે, એ આ રક્તબીજ. રક્તબીજ બધાયમાં છે, એક રક્તના કણમાં એવા 1,000 બીજો હોય છે, અને એ રક્તબીજનું એક બિંદુ નીચે પડે એમાંથી 1,000 લોકો ઉત્પન્ન થાય. અને એ અજેય બધાય હતા, અને નિશુંભ હતો. એ નિશુંભના કાર્યકાલમાં, એના અંડરમાં જેટલા સંખ્યામાં જેટલા પણ રાક્ષસો હતા, એની કોઈ ગણતરી ન કરી શકાય એટલું મોટું સૈન્ય. શુંભ પાસે વિશેષતા હતી રક્તબીજ, ચંડ અને મુંડ, અને 2 અક્ષોહિણી સેના. પણ નિશુંભ પાસે તો અસંખ્ય સેનાઓ હતી. ભગવાને આ ભગવતી આ નિશુંભને શુંભને માર્યા, એની કથા અદભુત છે. કદાચ આના ઉપર પિક્ચર બનાવવામાં આવે તો મને એમ છે સુપર હિટ જાય, આના ઉપર ફિલ્મ મૂવી બનાવવામાં આવે. અને કે એ જે યુદ્ધનું વર્ણન છે, મને એવું લાગે કે એના ઉપરથી દક્ષિણ ભારતના લોકોએ મૂવીઓ બનાવ્યા છે, એવું ભગવતીનું યુદ્ધનું વર્ણન છે. અને યુદ્ધના વર્ણનમાં એક દિવસ બધા સૈન્યને લઈને ચડાઈ કરી છે સ્વર્ગ ઉપર, શુંભ અને નિશુંભ. કહ્યું કે પાતાળ લોક તો આપણા પિતાશ્રીનો છે, હવે પૃથ્વી લોક આપણો થઈ ગયો, હવે એક જ લોક બાકી છે. માણસને લાલચ નીકળે જ નહીં હો. 2 કરોડ ભેગા થયા તો કે હાલો હવે 2.5 કરોડ કરનાર, 5 કરોડ કર કમાઈ જાવ પછી મારે કઈ નથી કરવું, 5 કરોડ કમાય પછી ગાલની 7 કરોડ કમાઈ જાય, એ તૃપ્તિ થતી જ નથી. ભગવતીની કૃપા હોય તો સંતોષ આવે, સંતોષીની કૃપા હોય તો સંતોષ આવે. આપણે બધું જાણીએ છતાં નથી આમ મેલી શકાતી માયા. અને આ માયા જો મૂકવી હોય તો મહામાયાના શરણે જવું પડે. એટલે ને ઊંડાયે ન પાયા, અજબ યા જગત છે ઊંડાયે ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, અજબ યા જગત છે ઊંડાયે ન પાયા, અજબ આ જગત છે ઉડાય ના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. મેલી શકો છો માયા કોઈ? માયા વળગેલી જ રહી, અજબ છે, બધા જાણે છે. આ ખાલી એક શુંભ અને નિશુંભ માટે વાત નથી, આપણા બધા માટે વાત છે. આપણે બધા પણ થોડુંક ભેગું થાય તો વધારે ભેગું કરવા માટેની માયા છોડી નથી શકતા. સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડ છાયો
સમય આવે સુખ નો તો જગત હાથ જોડે અંધારામાં પડ છાયો પણ સાથ છો વખત આવે વસ નો તો વખત આવે વસ નો તો સમજે પરાયા વખત આવે વસ નો તો સમજે પરાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા સુખ નો સમય આવે તો બધા સલામ કરે કેમ છો પીઠિયા સાહેબ પણ જયારે દુઃખ આવે ને ત્યારે પડછાયો પણ સાથ છોડી દે નજીકમાં રહેવા વાળો તમારી દૂર થતો રહે સારો સમય હોય ને તમારી નામ ના હોય તો બધા કે મારા ફઈનો દીકરો છે મારા ફઈની જેઠાણીનો દીકરો છે આવી બધી વાતો કરી અમારો સગો છે પણ કંઈક કલંક આવ્યું હોય તો કે કાકા બાપાના ભાઈ હોય તો થોડાક દૂરના ભાઈ થાય અમારા આ દુનિયા આવી છે આખી આ પ્રજામાં પ્રીતિ નહીં પ્રીતિ રાખવી તો પીછળમાં પ્રીતિ રાખો એ છેલ્લે સુધી તમારી સાથે રહેવાની છે કોઈ શેર કે સવાસે કદી ના ખાસો આવ તો ભક્ત એ તુપાસે થાજો શેર કે સવાસે કદી ના ખાવો થાવો તો ભક્ત એક પાસે થાવો જગ્યા જેની રાખીને જગ્યા જેની રાખીને બનજો સવાયા જગ્યા જેની રાખી બનજો સવાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજબ આ જગત છે ને ઉડાયે ન પાયા અજબ આ જગત છે ને ઉડાયે ન પાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા ભગવાનનો ભાગ રાખજે તારી કમાણી છે એ કમાણીમાં જે 1% જગ્યાએ સવાયું તને મળશે પણ તું જો નીતિપૂર્વક જીવી તો તને 1 નહીં પણ સવાયું મળશે પણ તું આ માયા છોડી દે અને મહામાયાના શરણે આવી જા મરણ માન માને ગણેશાને કોઈ ગણેશન કોઈ માંડવણમાં હે રામ રે તું નથી કોઈ એક તો સમય છે બીજી બધી માયા એક તો સમય છે બીજી બધી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજબ આ જગત છે ને ઉડાયે ન પાયા અજબ આ જગત છે ને ઉડાયે ન પાયા એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા આ મંડપમાં બેસો તો મંડપમાં પીછળ છે પણ મંડપની બહાર જશો તો પીડા પીડા અને પીડા છે બહાર નીકળો એટલે સતત પીડા છે પાણી વાળવાની પીડા ઘર ચલાવવાની પીડા બધા જાતની પીડા પણ જે અહીંયા બેસો તમારે તો પીડા જોઈએ કે પીછળ જોઈએ અહીં જ્યાં સુધી પંડાલમાં હોય ત્યાં સુધી બીજા કોઈ વિચાર નથી આવતા આ માયા છૂટતી નથી સ્વર્ગ ઉપર અધિકાર કરવાનો વિચાર લીધો છે કે આપણું પાતાળ લોક તો આપણું છે હવે તો પૃથ્વી લોક પણ આપણું થઈ ગયું હવે આમ થાય તેમ થાય અને આ માયા મુકાય જ નહીં મારે અહીંયા દીકરો આવી જાય મેં પીછળમાં બીજું કઈ નતું દીકરો આવી જાય પછી કે દીકરાને હવે સગાઈ નથી થતી એની સગાઈ થઈ જાય અને લોકો એ સગાઈ માટે પછી સરકારી નોકરી મળી જાય બધા સરકારી નોકરી જ કરશે તો બીજા કામ કોણ કરશે માતાજી પાસે માગવું જોઈએ મારી જેવી લાયકાત થા છે એવું મને આપજે લાયકાત થતી વધારે લેશ માત્ર પણ ન આપતી મારી જેટલી યોગ્યતા છે અરે મને વિચાર આવે કે યોગ્યતા જોઈને જો નોકરીમાં લેવામાં આવતા હોય તો ઓલી ભગવતી પણ યોગ્યતા જોઈ
મને એવું લાગે તમે બધા યોગ્ય છો એટલે માતાજીએ તમને બોલાવ્યા છે. ફેસબુકમાં બધાય લાઈક કરે, તમને પીછળે લાઈક કર્યા છે અને લાઈક કર્યા છો એટલે તમે અહીંયા બધા બેઠા છો. બાકી કથાના મંડપ સુધી પહોંચવું અઘરું છે. પાનની દુકાને બેસીને પિચકારી મારવાનું મન થાય, ગપ્પા મારવાની ઈચ્છા થાય, પણ ભગવતીના કામમાં જોડાવું બહુ અઘરું છે. એમાંય ભગવાન ભગવતીનો જપ કરવો ને એ બહુ અતિ અઘરી અઘરામ અઘરી બાબત છે. ક્યારેક તો તમે જપ કરવાનો પ્રયત્ન કરજો, અરે બે પાંચ માળા થાય ક્યાં તમને ઉદ્વેગ થવા માંડે, જલ્દી પૂરી કરી નાખવું જલ્દી. ભાગ મણકા મણકો આવ્યો, ભાગ મણકા મણકો આવ્યો. મારી દ્રષ્ટિએ અઘરામાં અઘરી બાબત છે તો એ જપ કરવા અઘરી બાબત છે. કદાચ ત્રિકમ લઈને પાવડાથી ખોદી શકાય, જમીનમાં વાવણી કરી શકાય, બીજા ખેતીના કામ કરી શકાય, પણ ભજન કરવું ને એ તો બહુ અઘરું છે. તમારે વજન ઓછો કરવો હોય તો એ ભજન કરવું પડે. આજે બધાને વજન આમ વધી ગયા છે એનું કારણ કે ભજન ઓછું થયું. મને એક ઋષિનું જીવન તો બતાવો, એક ઋષિનો ફોટો બતાવો કે જેનું પેટ નીકળી ગયું ને હાલી ન શકતા હોય ને, જેના જીવનમાં ભજન હોય ને ત્યાં વજન ઘટે. એક તો ભજન ઘટી ગયું અને એક સીમમાં જવાનું બંધ કર્યું એટલે હવે બધા જીમમાં જાય, સીમો છોડી દીધી ખેતરમાં જવાનું, સાવ થોડોક પણ પરિશ્રમ નથી. એટલે ભજન કરો તો વજન ઘટે. અહીંયા આને વધારે પડતી લાલચ આવવા માંડીને એને સ્વર્ગ ઉપર કબજો મેળવવા માટે ગયા ને એ સ્વર્ગની અંદર કબજો ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્ર પાસે ગયા ને ઇન્દ્રને કહ્યું કે આપી દો બધું. ઇન્દ્રે કહ્યું કે હું તમને વિનંતી કરું, તમે મારી સાથે આવું ન કરો. એરાવત નામનો હાથી લઈ લીધો છે, પારિજાત નામનું વૃક્ષ લઈ લીધું સ્વર્ગમાંથી, કુબેરની સંપત્તિ ઉપર શુંભે કબજો કરી લીધો, કુબેરનું આખું નગર વસાવી લીધું. એ નગર વસાવીને એની પાસે લઈ લીધું અને પછી અગ્નિ પાસે ગયા, વરુણ પાસે ગયા, યમલોક પાસે ગયા, બધા પાસે જે જે સામગ્રી હતી બધું આંચકી લીધું અને કહ્યું કે જાઓ તમને કઈ મળશે નહીં. યમને હરાવી યમલોક કબજે કરી લીધો છે, કુબેરનો લોક કુબેર લોક કબજે કરી લીધો છે અને પછી બધું આંચકી અને જ્યારે ઇન્દ્રની સામે ગયા ને સ્વર્ગ ઉપર લેવા ગયા, ઇન્દ્રએ એની સામે પ્રહાર કર્યો અને જેવો પ્રહાર કર્યો એવો નિશુંભ હતો એ મૂર્છિત થઈને નીચે પડ્યો અને નીચે પડ્યો મૂર્છિત થઈને મારા ભાઈને સ્વર્ગમાંથી નીચે પછાડ્યું, મારા ભાઈને નીચે પછાડ્યું અને નિશુંભ પડવાના કારણે શુંભે આક્રમણ કરી દીધું છે. આક્રમણ કરીને એવું આક્રમણ ઇન્દ્ર ઉપર થયું છે કે ઇન્દ્રને પણ બંદી બનાવીને ઢસડીને ફેંકી દીધા છે. ઇન્દ્ર આદિ દેવતાઓ બધા ગયા છે, બ્રહ્માજી શું કરશું, બ્રહ્માજી પાસે જ બધા જાય. તમે આવા આશીર્વાદ આપી દીધા, હવે આ નિશુંભને શુંભને કોણ મારશે? ત્યારે કહ્યું કે કોઈ દેવતાઓની શક્તિ છે નહીં, પુરુષ તો મારી નહીં શકે, બસ ભગવતી એક જ, જે મહિષાસુરને મારવા માટે આવી હતી એ જગદંબાને પાછી આપણે યાદ કરીએ. બધા હિમાલયમાં ગયા છે, હિમાલયમાં દેવીની આરાધના કરી, માયા બીજ જપો બધાએ કર્યું, રીમ મંત્ર જપો, રીમ ઇતિ માયા બીજમ, રીમ મંત્રનો જપ કર્યો અને જપ કરવાની સાથે હિમાલયની ઉપર બેસવા વાળી ભગવતી માં પાર્વતી ત્યાં પધાર્યા છે અને પાર્વતી પધાર્યા છે. પાર્વતીને બધાએ પ્રાર્થના કરી કે દેવી અમે તમને વિનંતી કરીએ છીએ. દેવતાઓએ કહ્યું કે તું જ અમારા સકલ ભુવનની રક્ષા કરનારી દેવી, તારું જે કાર્ય છે તારે ફરીથી આ કાર્ય કરવાનું છે. બધા દેવતાઓ બે હાથ જોડીને ઉભા રહી અને ભગવતીની સામે એ હિમાલયની પુત્રી પાર્વતી એની સામે ઉભા છે, જગત જનની ઉભી છે. બધા દેવતાઓએ પ્રાર્થના કરી છે. જન્મે જઈને કહે છે વ્યાસજી કે દેવતાઓએ હાથ જોડીને ઉભા રહી ગયા ને એક સાથે બધા દેવતાઓએ વંદના કરી છે. સકલ ભુવન રક્ષા દેવી કાયા સ્વગ્રહ ગમે વિશ્વ મેં જનન જગતિ સમેતા તે કરવંતિ મા
દાનવાદર્પયુક્તા દાનવો અભિમાન યુક્ત છે ભગવતી, સ્વબલ મદ સમેતા પોતાના બલથી તે પ્રકુરવંતી માતા પોતાના જ બળથી જગત જનની બધાને પીડામ પ્રકુરવંતી, એ પીડા આપનારા છે એટલે પીડામાંથી બહાર કાઢવા માટે એ ભગવતી પરમેશ્વરી અમારી ઉપર કૃપા કર. અને એ સમયે ભગવતીના સ્વરૂપમાંથી ભગવતીનું આખું સ્વરૂપ હતું જગદંબાના સ્વરૂપમાંથી એક દેવી પ્રગટ થયા, અને જેવા જે દેવી પ્રગટ થયા સાકાર રૂપમાં એટલે એનું નામ બધાએ કૌશિકી નામ આપ્યું. અને એ કૌશિકી નામ આપ્યું જેવા જ માતાજીના સ્વરૂપમાંથી કૌશિકી દેવી મૂળ તત્વ નીકળી ગયું એટલે ઝાંખા થઈ ગયા ભગવતી, અને ઝાંખા થઈ ગયા એના કારણે આખું શરીર કાળું પડી ગયું. કાળું પડી જવાના કારણે જે બધા દેવતાઓ હતા એને એ બીજા સ્વરૂપનું નામ આપ્યું કાલી. હે કે માં તારું નામ કાલી, અને એ કાલિકા નામ પડ્યું. ભક્તોના મનોરથ હું પૂર્ણ કરીશ અને કાલ રાત્રિ તરીકે એનું નામ પડ્યું. મને એવું લાગે કે આપણે જે ચૌદસ કાળી ચૌદસ કહે ને ભગવતી આ કાલિકાના રૂપમાં આવી છે. કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા, આ ચાર રાત્રિ જે જાગે એને ભગવતીની કૃપા મળે, એને ઉજાગરા કરવા જ ન પડ્યો. જાગરણ ને ઉજાગરામાં ફરક, જુગાર રમવા માટે બેસો એને જાગરણ ન કહેવાય, એને ઉજાગરા કહેવાય. રાત્રે પિક્ચરો જુઓ ને આખી રાત પસાર કરો એને ઉજાગરો કહેવાય, અને રાત્રે ચિંતા આવી જાય કે પૈસા ભરવા છે પૈસા ક્યાંય છે નિંદર નો આવે ને ઉજાગરો કહેવાય. જાગરણ એને કહેવાય જેની વચ્ચે ભગવતી હોય, જે કાળી ચૌદસના દિવસે આખી રાત જાગે અને વચ્ચે જો હનુમાનજીને રાખે 108 હનુમાન ચાલીસાઓ કરી નાખે કાલ રાત્રિ કાળી ચૌદસ કે ભગવતીના પાઠ કરે જપ કરે એ દિવસે જપ કરે તો એ કાલ રાત્રિ જો કાળી ચૌદસના દિવસે જાગી જાવ તો પછી તમારે એ જાગરણ નહીં એ ઉજાગર એ તમે જાગી જાવ તો એને જાગરણ કહેવાય, પછી તમારે ઉજાગરા કરવા પડે નહીં. મહારાત્રિ મહાશિવરાત્રિના દિવસે શિવજીનો આખો અભિષેક કરો, પાંચ મુખની પૂજા કરો અને સવાર થઈ જાય એ જાગરણ કરો, પછી ઉજાગરો કરવો ન પડે આખું વર્ષ. ત્રીજું મોહરાત્રિ, આખા જગતને મોહિત કર્યું હતું એવી રાત્રિ એટલે કૃષ્ણનો જન્મ જન્માષ્ટમી. એક મત વિદ્વાનોનો એવો છે કે મોહરાત્રિ એટલે શરદ પૂર્ણિમા, ભગવાને મોહિત બધાને ત્યારે કર્યા હતા. એક મત જન્માષ્ટમીનો છે એટલે જન્માષ્ટમીની રાત્રિ જાગો, પછી તમારે ઉજાગરો ન કરવો પડે. ને એક દારૂણા, દારૂણા એટલે હોળી, હોળીની રાત્રિ. આ ચાર રાત્રિ જાગરણનું મહત્વ છે. શક્ય હોય ત્યાં સુધી હું કરું છું આ જાગરણ, છેલ્લે ન જગાય તો 12 વાગ્યા સુધી તો પરફેક્ટ જાગું છું. હોળી હોય તો મારા ગામમાં સત્સંગ કરવા માટે પહોંચી જાઓ, શિવરાત્રિ હોય તો પૂજન અર્ચન હોય, કાળી ચૌદસ હોય તો એ અમે ઉપાસના કરવા માટે બેસીએ, અને જન્માષ્ટમી હોય તો હું ફરજિયાત મારા ગામમાં જાગું છું. 12 વાગ્યા સુધી કાર્યક્રમ હોય એના પછી યુવાનોને બેસાડી અને કૃષ્ણના ચરિત્રો સંભળાવ કે કૃષ્ણએ એવા ક્યાં ક્યાં કાર્યો કર્યા. ને અહીંયા આ કાલ રાત્રિ તરીકે ભગવતી પ્રસિદ્ધ થયા, અને કૌશિકી જે દેવી હતી બે દેવીઓ અહીં થઈ, માતાજીના સ્વરૂપમાંથી બે દેવીઓ ઉત્પન્ન થઈ. એક કાલિકા થઈ જેનું શરીર આખું કાળું હતું, અને એક દેવી જે ઉત્પન્ન થઈ કૌશિકી થયા. કૌશિકી સિંહ ઉપર ચડી અને બધાને વચન આપ્યું કે જાઓ દેવતાઓ તમે તમારા સ્થાન ઉપર જાઓ, તમારી રક્ષા કરવાનું કાર્ય મારું છે, હું કાલિકાના રૂપમાં કાલિકા છે એ બધાનો વધ કરશે શુંભ અને નિશુંભનો પણ. અને એ સમયમાં ભગવતી હિમાલય ઉપરથી સિંહ ઉપર સવારી થતા હતા, નગર યાત્રા માટે નીકળ્યા છે આ કૌશિકી દેવી. ચંડ અને મુંડે જોયા કે એટલા સુંદર દેવી કોણ છે, અનુચરે જોયા સિંહ ઉપર બેસીને જતા હતા, હિમાલયમાંથી કોઈ નીકળ્યા છે. ચંડ મુંડે જઈને શુંભ અને નિશુંભને કહ્યું કે અમારી તમને વિનંતી છે કે તમારે એક કાર્ય કરવા જેવું છે. કહ્યું કે શું? આપે બધું મેળવી લીધું, સ્વર્ગ ઉપર તમારું રાજ્ય છે, પાતાળમાં રાજ્ય છે, પૃથ્વીમાં રાજ્ય છે, અને તમે વરુણનું છત્ર લઈ આવ્યા, તમે સમુદ્ર પાસેથી નમ કોઈ દિવસ કર્મા એવી માળા લઈ આવ્યા, તમે રત્નો લઈ આવ્યા સમુદ્ર પાસેથી, યમ પાસેથી દંડ લઈ આવ્યા, કામધેનુ નામની ગાય લઈ આવ્યા, અપ્સરાઓ લઈ આવ્યા, તમે કુબેર પાસેથી પદ્મ નામનો નિધિ લઈ આવ્યા. તો હવે એક જ વસ્તુ ઘટે છે, આપણે એમ થાય કે આ પદ્મ નામનો નિધિ એટલે શું? 9 પ્રકારના નિધિ છે, 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ આ બધી હનુમાનજી પાસે હતી. એટલે તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કહેવું પડ્યું
અને પછી વશિત્વ, જે બધાને વશ કરી શકે, જેનો પ્રભાવથી તમે એમનેમ વશ થઈ જાવ ને એને વશિત્વ કહેવાય. આઠ સિદ્ધિઓ છે અને નવ નિધિઓ. નવ નિધિમાં ખર્વ નામની સિદ્ધિ જે કોઈ લૂંટી પણ શકે, એ વશ, એ સ્વભાવ, કોઈના સ્વભાવને વશ કરવો એ નિધિનું નામ ખર્વ છે. શંખ નામની તમને નિધિ પ્રાપ્ત થાય, એક પેઢી સુધી તમે તમારી પાસે ધન સંપત્તિ બધું રાખી શકો. અને આ ધન અને સંપત્તિ રાખો એક વર્ષ સુધી, એ નિધિને કહેવામાં આવે શંખ નામની નિધિ. એમના પછી કચ્છપ નામની નિધિ આવે. કચ્છપ નિધિ, સંપત્તિનો સ્વયં ઉપભોગ કરવો એને કચ્છપ નામની નિધિ કહેવાય. પછી મકર નામની, અસ્ત્રનો સંગ્રહ કરવો એને નિધિ કહેવાય. નિધિ એટલે સમૂહ. અસ્ત્રોનો સંગ્રહ કરો, ઘણા બધા હથિયારો તમારી પાસે હોય એને મકર નામની નિધિ કહેવાય. પછી નંદ નામની નિધિ, એમાં રાજસી અને તામસી ગુણોનો સંગ્રહ કરવો, કારણ કે યુદ્ધ કરવું હોય તો તામસી ગુણ વિના ન થાય, એ નિધિનો સંગ્રહ કરવો એ તામસી ગુણનો સંગ્રહ છે. પછી મુકુંદ નામની નિધિ, જેની અંદર રાજ્ય સંગ્રહ કરાય, ઘણા બધા રાજ્યો જીતવા હોય તો તમારી પાસે નિધિ હોવી જોઈએ, મુકુંદ નામની નિધિ. નીલ નામની નિધિ, વ્યાપાર કરવો હોય તો નીલ નામની નિધિ હોવી જોઈએ, વ્યાપારમાં જે શ્રેષ્ઠ હોય એને નીલ નામની નિધિ સામેથી વરી જાય. એ ક્યાંય લેવા ન જવી પડે કે આ નિધિ છે, પણ જેનો વેપાર બહુ હાલતો હોય સમજી જવાનું નીલ નામની નિધિ આને વરી ચૂકી છે. મહાપદમાસ્ય પદમાસ્ય શંખો મકર કચ્છપો મુકુંદ કુંદ નીલાશ્ચ પારાયણ આ પવિત્ર ભૂમિમાં કરી જશે.
એ જ સૌથી મુખ્ય છે. ગમે ત્યાં જાય અમારા પંડિતો અમારી સાથે એવી પારાયણ પૂરું કરે જ. કદાચ પૂરું ન થાય તો રાત્રે બેસે. પૂજ્ય કાશ્મીરી બાપુ ન્યા બે જ પંડિતો હતા અને એ બે પંડિતોમાં 24,000